કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 4 માં વિષય અંગ્રેજી ભણીશું. તો ચાલો દરેક વિદ્યાર્થી પોતાની અંગ્રેજીની સ્વાપોથી કાઢશે. તેમાં પેજ નંબર 23 પર આવશે. આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને આ જોઈ જોઈને લખવાનું હતું, એ હોમવર્કમાં આપ્યું હતું. હવે આપણે પેજ નંબર 23 પર આવ્યા છીએ. તો ચાલો દરેક મિત્રો સ્વાપોથી કાઢે પોતાની અંગ્રેજીની, અને પેજ નંબર 23 પર આવશે. તો ચાલો દરેક મિત્રો પેજ નંબર 23 પર આવે. સરસ, ચાલો દરેક બાળકોએ પોતાની સ્વાપોથી કાઢી પેજ નંબર 23 પર આવી ગયા. ચાલો પ્રશ્ન નંબર 5, વાક્ય વાંચો અને યોગ્ય ચિત્રો સાથે જોડો. શું કીધું છે કે વાક્ય વાંચો અને યોગ્ય ચિત્ર સાથે જોડો. ચાલો હું તમને મોઢે જોડકા જોડાવું છું અને તમારી સાથે જોડશો ને. ચાલો પહેલું છે ફ્લાય અ કાઇટ. ફ્લાય અ કાઇટ એટલે કે પતંગ ચગાવો. ચાલો મિત્રો, અહીંયા પતંગ ચગાવતું ચિત્ર કયું છે? કયું ચિત્ર જો અહીંયા છે ને, બાળક છે, શું ચગાવે છે? પતંગ ચગાવે. ચાલો પહેલા નંબર ચિત્ર પતંગ ચગાવે છે, તે બાળક સાથે જોડો. જોડો જોઈએ દરેક. સરસ. રીડ અ બુક. રીડ અ બુક એટલે શું થાય કે પુસ્તક વાંચવું. ચાલો કયું બાળક છે પુસ્તક વાંચે છે? જુઓ છેલ્લે જુઓ, એક બાળક છે પુસ્તક વાંચે છે. વાંચે છે છે ને, બાળકી છે, શું કરે છે? પુસ્તક વાંચી રહી છે. તો ચાલો બે નંબરને બાળકી જે પુસ્તક વાંચી રહી છે તેની સાથે જોડો. સ્કેલથી જોડવાનું છે. સરસ મજાનું, કોઈ હાથનો ઉપયોગ કરવાનો. જો હાથનો ઉપયોગ કરેલો હશે એટલે જોડકા હું ખોટા આપીશ, ચેક કરીશ ને ત્યારે. એટલે સ્કેલથી જ જોડવાનું છે. ક્લેપ યોર હેન્ડ્સ એટલે કે તાળી પાડવી. ક્લેપ યોર હેન્ડ્સ એટલે કે હાથ વડે તાળી પાડવી. ચાલો કયું બાળક તાળી પાડે છે? જો પહેલું ચિત્ર છે ને. ચાલો તો ત્રીજા નંબરના ચિત્રને પહેલા નંબરના ચિત્ર સાથે જોડો. ચાલો દરેક મારી સાથે. સરસ. ચોથું, થ્રો અ બોલ એટલે કે થ્રો એટલે ફેંકવું. શું? તો કે બોલ. બોલ ફેંકવો. ચાલો કોણ બોલ ફેંકે છે? જુઓ બે નંબરના ચિત્રમાં બાળક શું કરે છે? બોલને ફેંકે છે. ચાલો ચોથા નંબરને બીજા નંબરના ચિત્ર સાથે જોડો. ટેપ યોર ની. ટેપ એટલે સ્પર્શ કરો. ની એટલે કે આપણા ઘૂંટણને, ઘૂંટણનો સ્પર્શ કરવો. કોણ કરે છે ઘૂંટણનો સ્પર્શ? જુઓ બાળક છે ને. ચાલો પાંચ નંબરને ચાર નંબરના ચિત્ર સાથે જોડો. જોડું દરેકે. સરસ. તો ચાલો હવે પછી જોડાઈ જાય પછી તમારે પેજ નંબર 24 પર આવવાનું છે. તો ચાલો દરેક બાળકો પેજ નંબર 24 પર આવે. વોટ ઇઝ ઇટ. અહીંયા આપણને એવું કીધું છે વોટ એટલે કે શું. શું વડે પ્રશ્ન પૂછવાનો. આપણે કહીએ આ શું છે એ આપણે પ્રશ્ન પૂછ્યો કહેવાય. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી હોય, આપણે ઓલા પક્ષીને પૂછ્યું આ કયું પક્ષી છે, આ શું છે, એ રીતે આપણે શું વડે જે પ્રશ્ન પૂછીએ ને ઇંગ્લિશમાં શું કહેવાય? વોટ એટલે કે વોટ એટલે થાય શું. વોટ ઇઝ ઇટ એટલે કે શું, તે શું છે એમ. તો કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે વોટ ઇઝ ઇટ તે શું છે તેનો પ્રશ્નનો જવાબ આપણે શેમાં આપીએ છીએ? ઇટમાં. ઇટ ઇઝ અ તે છે, કોઈ વસ્તુ છે. હું એમ કહું આ પેન છે. ચાલો વોટ ઇઝ ઇટ આ શું છે? તો ઇટ ઇઝ અ પેન, આ પેન છે. તેનો મેં જવાબ શેમાં આપ્યો? ઇટ ઇઝમાં. વોટ, જો નીચે બે એક્ઝામ્પલ આપ્યા છે. વોટ ઇઝ ઇટ તે શું છે? તો કે ઇટ ઇઝ અ પેન્સિલ, તે પેન્સિલ છે. પછી જુઓ નીચે વોટ ઇઝ ઇટ તે શું છે? તો કે ઇટ ઇઝ બ્લેકબોર્ડ, તે બ્લેકબોર્ડ છે. આ રીતે આપણે અહીંયા ચિત્રો પણ આપણને આપેલા છે, બાજુમાં સવાલ લખેલા છે, નીચે બે કૌંસ આપેલા છે, એમાંથી આપણે સાચો જવાબ છે લખવાનો
છે બરાબર તો ચાલો અહીંયા પહેલું ચિત્ર આપણને શેનું આપેલું છે તો કે પહેલું ચિત્ર આપણને આપેલું છે બોલનું શેનું આપેલું છે દડાનું આપેલું છે ને વોટ ઇઝ ઈટ તે શું છે નીચે આપણને બે કૌંસ આપ્યા છે ઇટ ઇઝ અ બોલ કે ઇટ ઇઝ અ બેટ શું છે તો કે ઇટ ઇઝ અ બોલ તો ચાલો અહીંયા નીચે ખાલી જગ્યા આપી છે એમાં લખવાનું છે હું માત્ર જવાબ જ લખીશ સવાલ લખીશ નહીં તો ચાલો પહેલામાં લખો ઇટ ઇઝ અ બોલ તે બગીચડો છે બીજું વોટ ઇઝ ઇટ તે શું છે શેનું ચિત્ર છે પેન નું છે ને તો ઇટ ઇઝ અ ચોક કે ઇટ ઇઝ અ પેન તો ઇટ ઇઝ અ પેન ચાલો લખો બધા બીજામાં ઇટ ઇઝ અ પેન તે પેન છે લખો દરેક મારી સાથે ચાલો ખુરશી નું ચિત્ર આપેલું છે ખુરશી ને અંગ્રેજીમાં શું કહેવાય ચેર શું કહેવાય ચેર વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ અ ટેબલ કે ઇટ ઇઝ અ ચેર તો કે ઇટ ઇઝ અ ચેર લખો જોઈએ ઇટ ઇઝ અ ચેર ચોથું શેનું ચિત્ર આપેલું છે ટેબલ નું તો હવે જવાબ શું આવશે ઇટ ઇઝ અ ટેબલ લખો જોઈએ ઇટ ઇઝ અ ટેબલ પાંચમું ચાલો બાજુમાં આવો વોટ ઇઝ ઇટ તે શું છે તો ઇટ ઇઝ અ કે ઇટ ઇઝ અ બેટ શું છે આ તો કે બેટ તો લખવાનું ઇટ ઇઝ અ બેટ તે બેટ છે સમજ પડે છે દરેકને ચાલો છઠ્ઠામાં શેનું ચિત્ર આપેલું છે આપણને ઝાડનું ઝાડને શું કહેવાય ટ્રી વોટ ઇઝ ઇટ તે શું છે તો કે ઇટ ઇઝ અ ટ્રી છઠ્ઠા શું આવશે ઇટ ઇઝ અ ટ્રી લખો જોઈએ બધા મારી સાથે સાતમું શેનું ચિત્ર આપેલું છે આપણને બસનું શેનું આપેલું છે બસનું વોટ ઇઝ ઇટ તે શું છે તો કે ઇટ ઇઝ અ બસ લખો જોઈએ ઇટ ઇઝ અ બસ ખ્યાલ આવે છે ને દરેકને સરસ ચાલો આઠમામાં શેનું ચિત્ર આપેલું છે કેટનું આપેલું છે ને બિલાડીનું ચાલો વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ અ કેટ કે ઇટ ઇઝ અ રેટ શું આવશે ઇટ ઇઝ અ કેટ તો લખો જોઈએ ઇટ ઇઝ અ કેટ નવમું શેનું ચિત્ર છે ઇરેઝર કે ડસ્ટર ડસ્ટર વોટ ઇઝ ઇટ શું છે ઓકે ઇટ ઇઝ અ ડસ્ટર લખો જોઈએ ઇટ ઇઝ અ ડસ્ટર દસમું શેનું ચિત્ર આપેલું છે આપણને બ્લેકબોર્ડ નું વોટ ઇઝ ઇટ તે શું છે ઇટ ઇઝ અ બ્લેકબોર્ડ લખો જોઈએ ઇટ ઇઝ અ બ્લેક બોર્ડ લખો છો ને દરેક મારી સાથે સરસ બાર અગિયારમું તો ચાલો દરેક વિદ્યાર્થી પાછળના પેજ પર આવશે પેન છે કે પેન્સિલ છે શું છે પેન્સિલ વોટ ઇઝ ઇટ
તે શું છે? ઇટ ઇઝ અ પેન્સિલ. હી ઇઝ અ પેન્સિલ. લખો જોઈએ. ચાલો પછી શાનું ચિત્ર છે? ડોગ. ડોગ એટલે કૂતરો છે ને. વોટ ઇઝ ઇટ? તે શું છે? ઇટ ઇઝ અ ડોગ. ઇટ ઇઝ અ ડોગ. લખો જોઈએ. ચાલો સેમ ચિત્ર આપેલું છે તેરમાં આપણને બુક્સનું છે ને. તો વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કે ઇટ ઇઝ અ બુક. લખો જોઈએ દરેક મારી સાથે. ચાલો 14માં શેનું ચિત્ર આપેલું છે? ફેન, પંખો. ચાલો તો વોટ ઇઝ ઇટ? તે શું છે? તો કે ઇટ ઇઝ અ ફેન. લખો જોઈએ. ચાલો 15માં શેનું છે ચિત્ર? બેગનું છે ને. બેગનું વોટ ઇઝ ઇટ? તો કે ઇટ ઇઝ અ બેગ. લખો જોઈને દરેક મારી સાથે. સરસ. ચાલો આ રીતે 15 15 ના જવાબ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે શ્વાસપોથીમાં. તો લખી નાખો બધા અક્ષર સારા કરજો. દરેકે સારા અક્ષરે લખવાનું છે સરસ મજાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંયા આપણે યુનિટ 1 સ્વાપોથીમાં કમ્પ્લીટ પૂર્ણ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.